नमस्कार खेडूत मित्रों, अमारी यूट्यूब चैनल खेडूत जगत में हूँ विनेश रोजासरा तमारू स्वागत करूँ छू। खेडूत मित्रों, समग्र गुजरात में आ वर्षे चोमासा में खूब सारो वरसाद थयो, खूब सारा एवा पाक पण थया। अने खेडूत मित्रों, एमां चोमासु पाक मोटा भागना हाल कापणी उपर छे अने घणाए कापणी पूरी पण करी दीधी छे खेडूत मित्रों। अने हवे आपड़ा समग्र गुजरात में लगभग मोटा भागना खेडूतो शियाळु पाकनी खेती करवानी शुरुआत करी दीधी छे, वावणी करवानी शुरुआत करी दीधी छे। हवे एमां मोटा भागना खेडूतो ईसबगुल, जीरू, घऊं, सेणा, अजमो आवा पाकोनी पसंदगी करी अने वावणी शुरू करी दीधी छे। हवे ई पाकोमां खेडूत मित्रों खास करीने कठोळ वर्गनो जे पाक छे जेनो दबदबो छे, लगभग मोटा भागना खेडूतो शियाळु पाकमां आ पाकनी पसंदगी करे छे। ई पाक एटले खेडूत मित्रों शेणानो पाक। हवे शेणानो पाक खेडूत मित्रों जो तमे ओर्गेनिक पद्धतिथी करो छो, ओर्गेनिक करो ए अमारो हेतु छे। जो तमारे ओर्गेनिक रीते शेणानी खेती करवी छे तो खेडूत मित्रों एने पट आपवो खूब जरूरी छे वावणी करता पहेला। तो खेडूत मित्रों, जे खेडूत भाई आपणी चेनलना माध्यमथी तमारा सुधी खूब सारी एवी माहिती अवारनवार आपे छे अने खूब उपयोगी माहिती आपे छे, एवा खेडूतनी अमे मुलाकात लेवा आजे फरी पाछा आव्या छीए खेडूत मित्रों। एटले आजे अमे खेडूत भाईओ राजकोट जिल्लाना વિંછિયા તાલુકાના ભરતભાઈની ફરી પાછી મુલાકાત લેવા આવ્યા છીએ। ભરતભાઈએ જે પટ આપ્યો છે ઈ એક એને પોતાની કોઠાહુજથી આપ્યો છે, જેને ખેડૂત મિત્રો આપણે પ્રાચીન માં જ્યારે આપણે ખેતી કરતા હતા ત્યારે જે રીતે પટ આપતા હતા એવી જ રીતે એમને એમની કોઠાહુજથી પટ આપ્યો છે। તો આવો ખેડૂત મિત્રો આપણે ભરતભાઈ પાસેથી એમની વિગતવાર માહિતી લઈએ। કેમ છો ભરતભાઈ, મજામાં? બસ મજામાં। હવે ભરતભાઈ, આ જે દેશી જુગાડ કહી શકાય એ રીતે તમે આને પટ આપ્યો છે, તો આ કઈ રીતે પટ આપવો એની આખી પદ્ધતિ અમારા ખેડૂતોને વિગતવાર સમજાવો તો। હા બરોબર વિનયભાઈ, હવે અત્યારે ચોમાસું પાક મારે મગફળી નીકળી ગઈ, બરોબર એ 9 વાગ્યાનું વાવેતર હતું, મગફળી નીકળી ગઈ બરોબર, અને ત્યારબાદ આપણે શિયાળુ પાકમાં સેણા છે, જીરું છે, અલગ અલગ ખેડૂત વાવે બરોબર, એટલે મારી ગણતરી એવી છે કે ભાઈ મગફળી કાઢી અને સેણા વાવવા છે બરોબર। હવે સેણા અત્યારે ઘણા બધા તડકો પડ્યા સેણામાં, બરોબર, એટલે ઘણા ખેડૂએ તડકામાં વાવી દીધા એટલે બળે હોતે ને ગયા, હા સાચી વાત, પણ આપણે શિયાળુ પાક હંમેશા ઠંડી ઉપર આધાર રાખે, હા બરોબર છે, કે માની લો કે આપણે શેણાનું વાવેતર કરવું હોય તો રાતના 12 વાગ્યા પછી જો એક ગોદડું ઓઢવી તો એમ માનવું કે આપણે શેણાનું વાવેતર કરીએ, બરોબર, આ ગઢો આપણે ગઢિયા વડવાઓ જતા બરોબર જૂની ઢબથી બરોબર ત્યારે શેણાનું વાવેતર કરીએ કે, અને મેં આ શેણાનો પટ આપ્યો છે આપણે દેશી ગાય હા હા હા, દેશી ગાયના સાણા, બરોબર, સાણા અથવા અડાયા એના જે હોય ને એને આપણે રચ્યા કરવાની બાળવાના, હા બરોબર છે, એટલે 1-2 કિલો આપણે જે જરૂરિયાત પ્રમાણે બરોબર, પછી એની રચ્યા બની ગઈ કમ્પ્લીટ, ત્યારબાદ આપણે દેશી ગાયનું ગૌમૂત્ર બરોબર એ લેવાનું, એનું મિશ્રણ કરવાનું, માની લો કે આપણે 1 કિલો શેણા છે એટલે કોઈ પણ શેણામાં એવી વસ્તુ નહીં કે ભાઈ શેણામાં એકમાં જ મેરી આવી, ઘઉંમાં મારી કો, જીરામાં, તુરમાં, સોયાબીનમાં, અડદમાં, કોઈ પણ કઠોળ વર્ગ કે કોઈ પણ આપણે જાહેર છે, મકાઈ છે, એમાં ગમે એમાં મારી ગમે એમાં કોઈ આડેસર નહીં, બધા તત્વ રચ્છામાં આવી જાય, દેશી ગાયના સાણ અને દેશી ગાયના ગૌમૂત્ર, બરોબર, જે સાણા જેને આપણે સાણા કહીએ છીએ એની રચ્છા અને ગૌમૂત્ર, પછી બીજું શું આમાં ભરતભાઈ લેવાનું? રચ્છા અને ગૌમૂત્ર બે જ વસ્તુ હા સામાન્ય, પછી એને કઈ રીતે રબડું બનાવી નાખવાનું બેન? હા, કોઈ વાસણમાં આપણે રબડું બનાવી નાખવાનું, માની લો 500 ગ્રામ લીધી તો આપણે પછી બીજ ઉપર આધાર રહે, બરોબર, મારે આ 40 કિલો જેવું છે બરોબર, એટલે એમાં મેં 1-1.5 કિલો રચ્છા લીધી, બરોબર, 40 કિલોમાં 1.5 કિલો જેવી મેં રાખ લીધી, એટલે માપ પછી જે તે ખેડૂત આપણે એસ્ટિમેટ કરી નાખવાનું કે આટલું આપણે પાસે મટીરિયલ છે તો આટલો બીજનો પટ લાગે, બરોબર, પછી તમે 40 કિલોમાં ગૌમૂત્ર કેટલું લીધું છે ભરતભાઈ? ગૌમૂત્ર તો લગભગ 3-4 લિટર લગભગ જાય, બરોબર, 3-4 લિટર લગભગ કાફી થઈ રહે, 3-4, બરોબર છે, સો પ્રમાણમાં મૂળ આપણે જો આ આ દાણામાં આવા થઈ જવું જોઈએ, રિક્ષા સોટી જવી જોઈએ, થોડું ઘાટું રબડું રાખવાનું, ઘાટું રાખવાનું, પછી એને
આવી રીતે ઘાટું થોડુંક રાખવાનું. હા બરોબર. એટલે પછી શું કરવાનું, કોઈ કટકો હોય તો આમ કેમ સલાખો આપણે છે, આમ સુંદડી અરે ફેરવી પટ લગાડી દેવાનો, હાથથી નહીં છોડવાનો. હાથથી નહીં છોડવાનો, હાથે છોટે ને તો બરોબર પટ ન લાગે. પટ ન લાગે બરોબર. કોઈ કટકો સાદરાનો છે, સુંદડીનો છે, એમાં સામે સામે છેડા જાલી ને એવી રીતે પટ મારી દેવાનો. બરોબર છે. આપડા પેલા વડવાઓ જ આવી રીતે પટ મારતા પ્રાચીન સમયમાં. બરોબર છે. આપણે કોઈ પણ આપણે જમીનમાં સીભડા છે, તરબૂચ છે, એના બીજ નીકળે સોમા છે, ખાધા પછી લાલ થયા એ બીજ પછી વડવાઓ રચ્છામાં બોળતા. બરોબર છે. અને એને હૂંચવી નાખતા અને એ બીજ આવતા વર્ષ વાવતા અને એવા ને એવા બીજ એ ઉગતા. બરોબર. આ રચ્છા ને લીધે એ ગાયના સાણની જ રચ્છા. બરોબર છે. આ વડવાઓ આનો ઉપયોગ કરતા પણ વડવાઓને પૂરું માર્ગદર્શન નતું કે આ વસ્તુ શું છે. આધુનિક ઢબથી ખેતી કરતા. બરોબર છે. પણ પૂરું માર્ગદર્શન નતું. માર્ગદર્શન અત્યારે આ બધી ટેકનોલોજી થતા નવું નવું જાણવા મળે. બરોબર છે. જોયું ખેડૂત મિત્રો, પ્રાચીન સમયમાં જે રીતે આપણા વડીલો વડવાઓ જે ખેતી કરતા હતા એની જે રાખથી પટ મારતા, હવે ભરતભાઈએ રાખ એવી લેવાની ખેડૂત મિત્રો કે આપણી જે ગાય છે એનું સાણ છે, પણ સૂકું સાણ, જેને આપણી દેશી ભાષામાં સાણા કહીએ છીએ, એ સાણાની રાખ લેવાની અને એ રાખની સાથે ગૌમૂત્ર આ બંનેનું મિશ્રણ કરી રબડું બનાવી દેવાનું અને પછી એનો શીણાના પાકને પટ આપવાનો. હવે આ પટના શું ફાયદા છે એ આપણે ભરતભાઈ પાસેથી જાણીએ. ભરતભાઈ, આ શીણાનો તમે પટ આપ્યો તો આના ફાયદા પણ અમારા ખેડૂત મિત્રોને કહો. પહેલાં પ્રથમ તો આપણે શીણાના વાવેતરમાં પેલા મેં તો મારી જમીનમાં ઘનજીવામૃત આપ્યું. ઘનજીવામૃત એ ખાતર. હા બરોબર. એ આપી દીધું ઘનજીવામૃત. ત્યારબાદ ઓટોમેટિક ઓણી બળદથી જ વાવે છે. બરોબર છે. એને વાવવાનું ચાલુ જ છે. બરોબર છે. બરોબર. અને આના ફાયદા એવું છે કે બીજ અંકુરિત સારું થાય. બીજ અંકુરણ અંકુરિત સારું થાય. બરોબર. સારું થાય અને કોઈ ફૂગ લાગતી નથી. ફૂગ કોઈ લાગતી નથી આમાં, કારણ કે જો ગૌમૂત્ર છાણમાં બધા 18-18 પ્રકારના પોષક તત્વો આપણે તત્વો છે ને બધા આવી જાય. બધા તત્વોનો આમાં સહયોગ છે. બરોબર. સહયોગ છે. એટલે કોઈ જાનવર કે કોઈ કબૂતરનો પ્રશ્ન રહે ને તો કબૂતરી નથી ખાતા. એ બહુ મોટો પ્રશ્ન ખેડૂતોને છે. બરોબર છે. કબૂતરી નથી ખાતા. બરોબર છે. અને ફૂગનો પ્રશ્ન ઓછો ને બીજા નંબરમાં ઉગાવો સારો રહે. બરોબર છે. અને હું તો જો કે બળદથી ને વાવું એટલે મારે તો સારી રીતે જ ઉગાવો નીકળે છે. બરોબર. અને કઈ જો ટ્રેક્ટરે વવરાવી ન થાય જમીન અત્યારે લગભગ ખેડૂત લીલી છે. બરોબર. ટ્રેક્ટર થી શું થાય, ટ્રેક્ટર જમીન માં આખો એટલે સ્ટોર બે જાય. સ્ટોર થઈ જાય. બરોબર. જમીન જામ કઈ. બરોબર. બરોબર. અને બીજા નંબર માં આપણે તમારે વિનેશભાઈ કોઈ પણ ખેડૂત હોય તેને કેવું, એક બાજુ તમે બળદથી ખેતી કરજો અને એક બાજુ ટ્રેક્ટર એટલે કે શનેડે જ ખેતી કરજો, એમાં 18 ગાડાનો ફરક. બરોબર છે. કારણ કે બળદના જે પગ રહ્યા ને ખરા એ જ્યારે મૂકે એટલે નાઇટ્રોજન ફેંકે. અરે વાહ. બરોબર. એટલે એટલે તાકાત છે બળદના ખરા. બરોબર છે. એટલે બળદથી ની ખેતી બહુ સારામાં સારી થાય. થઈ શકે. બરોબર છે. બળદને અને ઉત્પાદન વધે છે. હું આ મગફળી જે તમને વાત કરી ચોમાસાની એમાં બળદનો જ ઉપયોગ આપણે કરીએ. બરોબર. ટ્રેક્ટર નથી આવેલા. ટ્રેક્ટર થી તેમ ટૂંકમાં ખેતી અને ગાય આધારિત ખેતી કરતા હોય એના માટે તો બળદ તો રાખવા જરૂરી જ છે. હું તો બધા ખેડૂતને ભલામણ કરું છું ગાય આધારિત નો કદાચ આપણે 5 વીઘા એક ખેડૂત વાયો હોય, 2.5 વીઘા હોય તો એ સામે સામે 2 ખેડૂ હોય. બરોબર. તો બળદ એક સામે ખેડૂ રાખે, એક આ ખેડૂ રાખે. બરોબર. આપણે શું કહેવાય આપણે ઢાલ કરવાની બળદની, એક એ બળદ રાખી એટલે એક આપણે બળદ રાખી. બરોબર. એવી રીતે બળદ રાખવો જરૂરી. ટૂંકમાં બળદથી ખેતી કરો. ટૂંકમાં એક કહેવાનો સારા બળદથી. હા બરોબર. અને ટ્રેક્ટર રાખવા શું થાય, આપણે લીલામ ટ્રેક્ટર રાખ્યું હોય. બરોબર. તો ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો માટી થી નકામું જ છે, કારણ કે લીલામ ટ્રેક્ટર એટલે અળચું બધું મરી જાય. પેલો તો આપણે જે આપણે મિત્ર છે એ મરી જાય. બરોબર. અને બળદથી સારામાં સારી ખેતી થાય. પછી ભરતભાઈ, ઘણા બધા ખેડૂતોનું વાવેતર થઈ જાય અને પછી ભૂંડ જે હોય છે એ ભૂંડ જમીનમાં આંટો મારી જાય અને શીણાના પાકને નુકસાન કરી અને જતા રહે, તો આ પટ મારવાથી આ ભૂંડ આને કેટલું નુકસાન કરે એવું તમે કંઈ તારણ કાઢ્યું છે? હવે ભૂંડનો તો આપણે પ્રયોગ કર્યો નથી. બરોબર. પણ ભૂંડ
વસ્તુ કેવી છે, એને અળસિયું મૂંડા બહુ ભાવે, એટલે આપણે શણિયાનું વાવેતર કર્યું એટલે એ મૂંડા ખાવા જ આવે. બરોબર. હવે આ વિસ્તારમાં ભૂંડનો પ્રશ્ન ઓછો. બરોબર છે. રોડનો મીડિયમ મીડિયમ છે, ભૂંડ નથી આવડે, ભૂંડ માટે અખતરો નથી કર્યો, કારણ કે આ વર્ષે જ આપણે આનો પટ માર્યો. બરોબર છે. શરૂઆત તમે કરી, શરૂઆત જ કરી, અને તમે પોતાની કોઠા હોસ્તી શરૂઆત કરી છે અને તમે બધામાં સફળ થયા છો, તો આમાં પણ સફળ તમે થશો ખરા. જોયું ખેડૂત મિત્રો, ભરતભાઈ પોતે એક પ્રાચીન પદ્ધતિ પાછી અપનાવી છે, અને ભરતભાઈ લગભગ જે જે કોઠા હુજ વાપરે છે ને, જે જે દેશી જુગાડ કરે છે ને, એમાં ખૂબ સફળ થયેલા છે. હવે ભરતભાઈના મોબાઈલ નંબર જો તમારે લેવા હોય ખેડૂત મિત્રો, તો અમારી ચેનલમાં ભરતભાઈના અગાઉ બે કે ત્રણ વિડીયો મૂકેલા છે, તો એની મુલાકાત લઈ અને એમાંથી મોબાઈલ નંબર લઈ અને આના વિશેની જો તમારે વિગતવાર માહિતી લેવી હોય તો ભરતભાઈનો તમે સંપર્ક કરજો ખેડૂત મિત્રો. અને ખેડૂત મિત્રો, ઓર્ગેનિક ખેતી કરો તો પટ આપવો જરૂરી છે, પણ ભરતભાઈએ ઓર્ગેનિક ખેતી તો કરે જ છે, પણ એમને પ્રાચીન પદ્ધતિથી પટ આપ્યો છે. કઈ રીતે પટ આપ્યો એવી સરસ મજાની સમજૂતી આપી. ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો. આવા જ વિડીયો સાથે અમે ફરી તમને મળતા રહીશું ખેડૂત મિત્રો. ત્યાં સુધી જય જગત, જય ખેડૂત.